આમોદ ચાર રસ્તા વિસ્તારમાં આવેલ બરફવાળા ફળિયામાં ભર ઉનાળામાં મુસ્લિમ સમાજના ચાલતા પવિત્ર રમજાન માસમાં આમોદ નગરપાલિકા દ્વારા સમયસર મુસ્લિમ સમાજમાં પાણી ના અપાતા ગામ લોકોમાં ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે. આમોદના બરફવાળા ફળિયામાં રહીશો દ્વારા આમોદ નગરપાલિકામાં વારંવાર પાણીના મુદ્દે રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી પાણીના સમસ્યાનો કોઈ પણ નિકાલ ના થતાં સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ બાબતે બરફવાળા ફળિયામાં રહેતા રહીશોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાના સદસ્યો ફક્ત વોટની ભીખ માંગવા માટે જ આવે છે, પરંતુ સ્થાનિકોના કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું ધ્યાન આપવામાં આવતું નથી. રમજાનના ચાર દિવસ પહેલો બોલાવેલા મુસ્તાક રંગુનીને કે અહીંયા પાણી આવતું નથી. ચાર દિવસ રમજાન પહેલા તે કે કાલે નળ ખોલી નાખે અને પાણીનું તમારું સેટિંગ કરતું. અત્યારે રમજાન પૂરી થવાના એન્ડમાં આવી તો બી પાણી આવ્યું નથી. અત્યારે મેલીને ઊંઘી જ ગયા પણ અહીં ઘરના બૈરા પાણી વાતું ફળફળા મારે પેલા પાણીની લાઈન વાળા. હા, આજે કેટલા દિવસ થયા? આજે લગભગ 22-23 દિવસ થયા અને આગલી લાઈનમાં 39 દિવસ થી પાણીની લાઈન જ નથી. પાણીની લાઈન કાઢી નીકળી ગઈ. પછી અમે જરૂર પડશે ત્યારે આવીશું. કોઈ 3 કલાક પોણી દેવાહુ નતા. પછી એના કરતા કુલર વાળા હતા. રમજાન મેં સવાબ લૂટે જ કે કુલર પોણી ચોકડી પર વેચે. એટલું એહસાન કહેવાય એનું ને તમારું તો એહસાન તો હું પણ તમારા કનસીબ કહેવાય કે તમે આ ડોક આવ્યા ને હવે ડોક તો આવો આવી લે. જ્યારે જીવન જરૂરિયાતના પાણી જેવા ગંભીર મુદ્દે પણ આમોદ નગરપાલિકાના સદસ્યો તથા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તેવો ગંભીર આક્ષેપ કર્યા હતા. જો આવનારા દિવસોમાં નગરપાલિકા પાણીના મુદ્દે ધ્યાન નહીં આપે તો નગરપાલિકા ખાતે હલ્લાબોલ પણ થઈ શકે તેવી ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે. જ્યારે આ બાબતે આમોદ નગરપાલિકાના પ્રમુખ સાજિદભાઈ રાણાએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાના સદસ્યો તથા આમોદ નગરપાલિકા ગામ લોકોના પ્રશ્નો અંગે ખૂબ જ ગંભીર છે. બરફવાળા ફળિયામાં પાણીના પ્રશ્નોની જાણ થતાની સાથે નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે તૂટી ગયેલ પાણીની પાઇપનું જોઈન્ટ કરવાનું કામ આરંભી દીધું હતું અને અમે વહેલી તકે પાણીના સર્જાયેલ સમસ્યાને હલ કરી દેશું તેમ જણાવ્યું હતું.